અંગ ફરકવું. જ્યારે શાસ્ત્રની આપણે વાત કરીએ, શાસ્ત્રમાં જ્યારે કોઈ બાબતનો સમાવેશ થયો હોય તો તેના શાસ્ત્રીય કારણ હોય. ઋષિ મુનિ હંમેશા એવું નથી કહેતા કે મેં લખ્યું એટલે માની લો, કે હું કહું છું ત્યારે માની લો. અહીંયા પણ આપણે એવી જ વાત કરીએ, જીવનમાં જે વસ્તુ આપણા અનુભવમાં આવે છે, જે વસ્તુનો આપણને અહેસાસ થાય છે, જેમ આપ આંખની વાત કરો છો, અનેક ભાઈઓ બહેનો એ લોકોએ અનુભવ કર્યા છે કે ભાઈ આંખ ફરકી, ડાબી ફરકી તો આવું થયું, જમણી ફરકી તો આવું થયું, એના લાભા લાભ જીવનમાં અનુભવ્યા છે. હવે શાસ્ત્રીય રીતે આપણે જો વાત કરીએ તો કે અંગ ફરકવું શું છે, તો એવું કહે છે શાસ્ત્રમાં કે ઈશ્વર આપણને એવો સીધો સંકેત આપે છે આપણા શરીરના માધ્યમથી, અને તે એવો હોય છે કે જે તે કોઈ જગ્યાએ, જે તે કોઈ કાર્યમાં, વિચારમાં, જે તે સ્થળે અથવા જે તે વિષયમાં આપણને લાભ, નુકસાન કે કંઈ પણ બનવાનું છે જીવનમાં, તેનો સીધો સંકેત આપણને ઈશ્વર આ અલગ અલગ અંગ ફરકાવી અને આપે છે. શાસ્ત્ર એવું કહે છે કે પુરુષ, જે પુરુષનું જે જમણું અંગ છે, પુરુષ તત્વથી સમાહિત હોય છે, શક્તિ સભર હોય છે, અને જે ડાબું અંગ હોય છે તે સ્ત્રી તત્વ. જેમ આપણે ઈશ્વરની વાત કરીએ, ભગવાન શંકરે પણ એક નાનો સંકેત આપ્યું હતું પોતાનું અર્ધનારેશ્વર સ્વરૂપ જ્યારે સમગ્ર બ્રહ્માંડને દેખાડ્યું હતું, ત્યારે તેમણે પણ બતાવ્યું કે અર્ધા અંગમાં પુરુષ છે, અર્ધા અંગમાં પ્રકૃતિ છે એટલે સ્ત્રી છે. આ જ ન્યાયે ઈશ્વરે પણ આપણને આવું શરીર આપ્યું છે કે આપણા અર્ધા અંગમાં પુરુષની શક્તિ છે અને અર્ધું અંગ સ્ત્રી શક્તિથી ભરેલું છે. સૂર્યથી તમારી શક્તિ સભર છે, તમારું અંગ સભર છે, ત્યારે તમારું જમણું અંગ ફરકે છે. સૂર્યની શક્તિથી તમારું શરીર એવી તાકાત વાળું હોય ત્યારે ડાબું અંગ ફરકે છે, ત્યારે સૂર્યની શક્તિ પુરુષમાં ઓછી હોય છે અને ત્યારે તેનું ડાબું અંગ ફરકે છે. અને તે ચંદ્રની શક્તિ પુરુષની પ્રકૃતિથી વિરુદ્ધ વાત છે. પ્રેમ, વાત્સલ્ય, દયા, કરુણા, સહન શક્તિ, આ બધી વસ્તુ સ્ત્રીની શક્તિ છે, આ પુરુષની શક્તિ નથી. ત્યારે પુરુષનું ડાબું અંગ ફરકે તે ચંદ્રની દિશા બતાવે. એટલે હવે શાસ્ત્ર એવું કહે છે કે પુરુષનું જો જમણું અંગ ફરકે તો તે તેના માટે શુભ છે, કારણ કે પુરુષ સૂર્યથી જન્મે છે. હવે જ્યારે સ્ત્રી હોય તો તેનું ડાબું અંગ ફરકે તો તે તેના માટે પરમ શુભ અને શક્તિશાળી છે, કારણ કે તે ચંદ્રથી જન્મી છે અને તેને હૃદય સાથે સીધો સંબંધ છે. તેના કાર્યો પણ તેને લગતા જ હોય છે. પુરુષના કાર્યો પણ જે સૂર્યને લગતા, કે જગતનું પાલન કરવું, એ જ પ્રમાણે આપણે ઘર પરિવાર અને તમામનું પાલન કરીએ છીએ. અને એ બધું ભેગું કોઈ પણ પુરુષ ઘરની બહાર નીકળે તો પોતાના કુટુંબ કબીલાની ખુશી માટે અથવા ચીજ માટે કે જીવન પરિવાર માટે કંઈ ને કંઈ નિર્વાહ કરવા માટે ભેગું કરવા નીકળે છે, અને એ પુરુષનો ધર્મ અને કર્તવ્ય છે. માટે તેના જમણા અંગથી આ સંકેતો મળે છે, ઈશ્વર આપે છે કે શું શુભ થવાનું છે. પુરુષનું જ્યારે ડાબું અંગ ફરકે ત્યારે તે અશુભતાની નિશાની છે, શુભતાની નહીં. એવી રીતે સ્ત્રીનું જ્યારે ડાબું અંગ ફરકે તો તે પરમ શુભ નિશાની છે, અને તેને પ્રકારે તેનું જમણું અંગ ફરકે તો તે એટલું શુભ હોતું નથી. આંખ ફરકવાનું બધાને અનુભવ છે. પુરુષની જો જમણી આંખ ફરકે તો નજીકમાં તેને સારા સમાચાર મળવાનો છે, કોઈ ને કોઈ રીતે પ્રગતિકારક વસ્તુ બનવાની છે, જે તે વિષયમાં, ક્ષેત્રમાં કે ક્યાંય પણ હોય, તેને જીવનમાં શુભતાનો અનુભવ થવાનો. આપણે હંમેશા તમામ ચીજને લાભથી જોડીએ અને લાભને લક્ષ્મીથી જોડીએ છે, તો એવું પણ કહી શકાય કે કોઈ પણ રીતે આર્થિક પણ લાભ થઈ શકે છે. આવું આંખ ફરકવાનું કેવળ આર્થિક બાબતોનું સૂચન નથી, પરંતુ જે તે જગ્યાએ, ક્ષેત્રમાં કે ક્યાંય પણ, જ્યાં પણ આપણે હોઈએ ત્યાં તરત જ કોઈને કોઈ લાભ થવાનો છે. જીવનમાં જે આપણે કોઈ કાર્ય લઈને નીકળ્યા હોય તે કાર્ય અચૂક પૂર્ણ થવાનું છે, નજીકમાં કોઈ સારું કાર્ય આપણા હાથથી થવાનું છે, તેવું આ સૂચવે છે આંખ ફરકવું. એવું બહેનોની ડાબી આંખ ફરકે તો ચોક્કસ તેમને પણ આ પ્રમાણે લાભ થાય. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.